सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः स्वामी शंकरानंदजी टीका सहित आपणे गीतानो अध्ययन प्रारंभ कर्यो पोताना टीकाना प्रारंभमां मंगलाचरण कर्युं आपणे जोयुं गई वखते सौथी पहला सत्यम ज्ञानंतम परम ब्रह्म एनुं ध्यान कर्युं પછી પોતાના ઈષ્ટ દેવતા ગણેશ ભગવાન ગણપતિનું ધ્યાન કર્યું એમને પ્રાર્થના કરી કે સદા અમારી સહાય કરો પછી વાણી દેવી સરસ્વતી વેદ છે એ વાસ્તવમાં વાંગમય અવતાર છે દેવી સરસ્વતી સ્વયં વેદના રૂપમાં પ્રગટ થયેલા છે અને વેદ એટલે શબ્દ રાશિ બધા શબ્દ એ વાણીમાંથી પ્રગટ થયા છે એટલે દેવી સરસ્વતી જે વાણી સ્વરૂપ છે એ શબ્દના રૂપમાં વેદ રૂપ પ્રગટ થયા છે
અને વેદમાંથી સમગ્ર જગતનું સર્જન થયું છે, એ દ્વારા વેદ જગતમાં વ્યાપ્ત છે, તેથી શબ્દ જગતમાં વ્યાપ્ત છે, તેથી વર્ણ જગતમાં વ્યાપ્ત છે, તેથી વાણી જગતમાં વ્યાપ્ત છે, અને રીતે દેવી સરસ્વતી જગતમાં વ્યાપ્ત છે. એમનું ભજે એનું ભજન કરું છું. પછી ભગવદ્ ગીતાના ઉપદેષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ એનું સેવન કરું છું. એ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે. પ્રકૃતિ વિકૃતિ એ સરળથી અસંસ્પષ્ટ છે, સર્વના આત્મસ્વરૂપ છે. પછી મહાપુરુષોને યાદ કર્યા, સનતકુમાર, સનક, સનંદન, સનાતન, સનતકુમાર કે સનત સુજાત, વામદેવજી, શુકદેવજી આ બધા મહાપુરુષો છે, મહાન મહર્ષિઓ છે. એમને હું બીજે બૌદ્ધ સિદ્ધે તો પોતાના બૌદ્ધની સિદ્ધિ માટે, જ્ઞાનની સિદ્ધિ માટે, મને જ્ઞાન પ્રાપ્ત થાવ, જ્ઞાન સિદ્ધ થાવ એ માટે આ મહાપુરુષો છે એને નમસ્કાર કરું છું. ભગવાન શંકરાચાર્ય નમસ્કાર કર્યા. એ દ્વારા બતાવ્યું કે અમે ભગવાન શંકરાચાર્યના અનુયાયીઓ છીએ. આજે ટીકા રચવામાં આવશે એ ભગવાન શંકરાચાર્યજીએ ભગવદ્ ગીતાની જે એનું ભાષ્ય જે રચ્યું છે એને અનુરૂપ રચવામાં આવશે. જુદી રીતે શંકરાનંદ સ્વામી પોતાની જ રીતે, વિશિષ્ટ રીતે, ઉત્તમાધિકારને સંબોધીને આખી ટીકા લખે છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે ત્રણેય ટીકામાં શંકરાચાર્યનું ભાષ્ય, મધુસૂદન સરસ્વતી અને શંકરાનંદ, એકને શ્રવણ કહેવામાં આવ્યું, બીજાને મનન કહેવામાં આવ્યું. જ્યાં મન એટલે જ્યાં આગળ તર્કની પ્રધાનતા છે, આ બધી ધ્યાસન કહેવામાં આવે છે. તો સમ્ય જ્ઞાનોપત્તયે, સમ્ય જ્ઞાન, યથાર્થ જ્ઞાન જેના માટે ભગવાન શંકરાચાર્ય અને એમના ભાષ્ય છે એને હું મસ્તકથી નમસ્કાર કરું છું. અને છેવટે પોતાના ગુરુજી છે એમને પ્રણામ કર્યા. આનંદાત્મ સરસ્વતી ગુરુજી નામ છે, એમને નમસ્કાર કર્યા અને એમ નમસ્કારપૂર્વક આ તાત્પર્ય બોધી નામની ટીકાની હું રચના કરવાનો પ્રારંભ કરું છું. હવે બીજા પાનથી એમની ભૂમિકા શરૂ થાય છે. ઇન્ટ્રોડક્શન, અવતરણિકા, ભૂમિકા, પ્રસ્તાવના. તો પહેલા એમાં સમગ્ર ભગવદ્ ગીતા જે છે એની પ્રસ્તાવના નથી ખરી, પણ છતાં મુખ્યત્વે પહેલા અધ્યાયની પ્રસ્તાવના છે. સૌથી પહેલા આ ભગવદ્ ગીતાના રચયિતા તો ના કહેવાય, પરંતુ જેમને આપણે રિપોર્ટર કહીએ. ભગવદ્ ગીતા તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં સંવાદ છે, બહુ પ્રસિદ્ધ વસ્તુ છે, જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી છે. પાંડવો અને કૌરવના સૈન્યો એ બીની સામે ઉપસ્થિત છે. પાંડવો છે એના સરસેનાપતિ અર્જુન, કૌરવોના છે ભીષ્મ પિતામહ, અને અર્જુનની પ્રાર્થનાના પરિણામે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા. સુભગ સંયોગ મેરે પસંદ કરવામાં આવ્યું. ભગવાને કહ્યું કે એક બાજુ હું છું, બીજી બાજુ મારી શસ્ત્ર સજ્જ એક અક્ષૌહિણી નારાયણની સેના છે, તમે પસંદ કરો. તો અર્જુને નિઃશસ્ત્ર ભગવાનને પસંદ કર્યા. દુર્યોધન ખુશ થયો કે ચાલો આ અર્જુન આપણે તો બામાંથી છૂટ્યા. જે યુદ્ધ ન કરવાનો હોય
એવા ભગવાનને લઈને આપણે શું કરવાનું? રણ મેદાનમાં રોજ રોજ એની સરભરા કરવાની, મળવાનું શું? એના કરતા આ સેના હોય તો યુદ્ધ કરે, એટલે દુર્યોધન ખુશ થયો, અર્જુન પણ ખુશ થયો કે જે પક્ષમાં ભગવાન હોય એ પક્ષનો જ વિજય થાય. બસ ભલે ભગવાન યુદ્ધ ના કરે, ભગવાનની સંધિ માત્ર પર્યાપ્ત છે. તેથી એણે ભલે શસ્ત્ર રહિત પણ ભગવાનની પસંદ કરી. ભગવાનનું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર ધારણ નહીં કરું, કંઈ નહીં ભગવાન, બસ અમારી સાથે, અમારી સંધિમાં રહો, અમારી સાથે રહો. ભગવાન હંમેશા પાંડવો સાથે રહેલા જ છે, અને અહીં પણ સાથે હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. છતાં પણ ભગવાન પાંડવો સાથે સદા રહે છે, કારણ કે પાંડવ એ પ્રકારની પસંદગી કરે છે. પાંડવો અને એમાં વિશેષ અર્જુન ભગવાનના મહાન ભક્ત છે, તો અર્જુન ભગવાનનો મહાન ભક્ત છે, એણે ભગવાન પસંદ કર્યા અને વિનંતી કર્યા, ભગવાન આપ મારા સારથી બનશો. ભગવાન સર્વગુણ સંપન્ન છે, એમાં શ્રેષ્ઠ સારથી પણ ભગવાન જાણે છે, અને તેથી એ રીતે ભગવાનનો સદુપયોગ થયો. પોતાના પક્ષમાં છે ત્યારે સદુપયોગ તો થવો જોઈએ ને. ભગવાન સારથી છે, અર્જુન રથી છે. ભગવાન અર્જુન કેવો છે? રથી, રથનો સ્વામી. ભગવાન કેવો છે? સારથી છે. તો આ પ્રકારની વ્યવસ્થા ત્યાં છે, અને શું થશે એનું વર્ણન કરવામાં આવે છે. કેવી રીતે બંને સૈન્ય વહેલા પોતાના સગા સંબંધીઓ વગેરેનું નિરીક્ષણ કરીને અર્જુનના મનમાં મહાન વિષાદ જન્મ્યો, જેના પરિણામે અર્જુન ભગવાનને શરણાગત થયો, ભગવાનને જ્ઞાનની, બોધની, ઉપદેશની પ્રાર્થના કરી, અને ભગવાને જે ઉપદેશ કર્યો એ છે ભગવદ્ ગીતા. ઉપદેશ તો કુરુક્ષેત્રના રણ મેદાનમાં થયો, અને ધૃતરાષ્ટ્ર જે જન્મથી અંધ છે, એમને પણ આ યુદ્ધ વિશે જાણવાની ઉત્કંઠા હોય, સ્વાભાવિક છે. તેથી ભગવાન વેદવ્યાસે સંજય જે છે એ ધૃતરાષ્ટ્રનો મંત્રી છે, તો ભગવાન વેદવ્યાસે સંજયને એક દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી, જેને કારણે રાજમહેલમાં રહીને સંજય યુદ્ધ રણ મેદાનમાં જે થઈ રહ્યું છે જોઈ શકે. દૂરદ્રષ્ટિ માત્ર ચક્ષુથી જોઈ શકે એટલું જ નહીં, પણ સાંભળી શકે ત્યાં શું ચાલી રહ્યું, સાંભળી શકે એટલું જ નહીં, મનના વિચારો જાણી શકે. આ પ્રકારની દિવ્ય દ્રષ્ટિ સંજયને પ્રદાન કરવામાં આવે, એટલે આ રણ મેદાનમાં જે ચાલી રહ્યો છે એનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્ર સમક્ષ કરી રહ્યો છે. આ બધું મહાભારતને અંતર્ગત છે. મહાભારત રચયિતા છે ભગવાન વેદવ્યાસ. તેથી આમ જોવા જઈએ તો વેદવ્યાસે આ ઉપદેશ છે એને મહાભારતની મધ્યમાં સ્થાપિત કર્યો. પાર્થાય પ્રતિબોધિતા ભગવતા નારાયણેન સ્વયં, સ્વયં ભગવાન નારાયણે પાર્થને આનો બોધ કર્યો. વ્યાસેન ગ્રસિતાં પુરાણમુનિના મધ્ય મહાભારતમ. પુરાણમુનિ, જે મુનિ પુરાણ છે અર્થાત અત્યંત જૂના છે અથવા પુરાણના રચયિતા છે, એવા મહામુનિ વેદવ્યાસે પોતાની રચના મહાભારતના મધ્યમાં ભગવદ્ ગીતાને સ્થાન આપ્યું. તો મહાભારત જાણે કે એક સુંદર માળા હોય, એની વચ્ચે આ પેન્ડન્ટ છે ભગવદ્ ગીતા છે. તો આ પ્રકારે અને અંબત્વામ અનુસંધાન ભગવદ્ ગીતે ભગવદ્વેષિણી, ભગવદ્ ગીતાને માં કહેવામાં આવે. ભગવદ્વેષિણી જે પોતાના સંતાનનું રક્ષણ કરનાર છે, આ સંસારનો દ્વેષ કરનાર છે, સંસારને રક્ષણ કરનાર છે. અદ્વૈતામૃતવર્ષિણી ભગવતી અષ્ટાદશાધ્યાયિની,
अद्वैत रूपी अमृत की वर्षा करनारी भगवती अर्थात बड़ा भग एट भगवान गुण धरावनारी अठार अध्याय संकड़ाई आ संकलित भगवद्गीता ये माता हूँ अनुसंधान करो छो। तो हमें वेदव्यास जो महाभारत ना रचयिता है जो महाभारत ने मध्य में भगवद्गीता ने स्थान आप पहला भगवान वेदव्यास है इन आग स्मरण करे वर्णन करे शेरे कि भगवद्गीता महत्व वर्णन करा भगवद्गीता क्यों मूल्यवान ग्रंथ है क्यों मूल्यवान है कारण के महाभारत में स्थान है महाभारत रचयिता कौन जे भगवान वेदव्यास जे भगवान नारायण अवतार है अने ये भगवद्गीता शू है तो कि ब्रह्म विद्या है अर्जुन कौन है जेने ब्रह्म विद्या उपदेश करवा अर्जुन कह आ ब्रह्म विद्या उपदेश ने प्राप्त करो अधिकारी से तो ब्रह्म विद्या एट ब्रह्म ज्ञान आ उपदेश गमे तेने न थवो जोईए उपदेश हमेशा अधिकारी ने अर्थात उपदेश माटे ने योग्यता धरावता हो एने उपदेश थवो जोईए एवं तो है कोईपण ज्ञान माटे ए ज्ञान ने प्राप्त करवानी पूर्वतया जोईए तो केवी रीते अर्जुन आ ब्रह्म विद्याना उपदेशनो अधिकारी छे योग्य विद्यार्थी योग्य शिष्य छे तो शंकराचार्य महाराज आ प्रकारे अर्जुन नु निरूपण करे छे केवी रीते योग्य अधिकारी छे शंकराचार्य महाराज केवुं निरूपण करे छे अर्जुन के विषादग्रस्त शोक ने मोहना समुद्र में बिचारो डुबका खायेलो अर्जुन एना शोक ने मोहर भी संसार सागर माथी उद्धार करवा माटे आत्मज्ञान सिवानो बीजो कोई उपाय न होवाने कारणे भगवान श्री कृष्ण ने अर्जुन ने आत्मज्ञान नो उपदेश करो क्या अर्जुन ने जो शोक अने मोह रूपी आ संसार सागर नी अंदर बिचारो डूबी रह्यो छे एवा अर्जुन ने एटले त्यां अर्जुन के निरूपण करवामां आव्युं के संसारी छे विषादग्रस्त छे शोक अने मोह मां डूबी रहेलो छे अने भगवाने आ उपदेश द्वारा एनो उद्धार कर्यो तो भगवान शंकराचार्य उपदेश करनार भगवान ने पहला याद करे छे कि भगवान नारायण जमना जगत ने रचना करी तो ब्रह्मा जी रचना करे भगवान विष्णु नु पालन करे शिव जी के रुद्र नो संहार करे तो जगत नु पालन करवानी जवाबदारी भगवान नारायण ने छे तो जय जुए कि जगत में धर्म नो ह्रास थई रह्यो छे अधर्म प्रबल बनी रह्यो छे જ્યારે હવે ધર્મ સ્વયં આ જગતનું રક્ષણ કરવા શક્તિમાન નથી આમ તો આ ધર્મ જે છે એ જ જગતનું રક્ષણ કરી શકે કરવા પર્યાપ્ત છે ધર્મ એટલે કાયદો જો આ મનુષ્ય સમાજ આ કાયદાનું પાલન કરે તો પછી આપોઆપ જ સમાજમાં સંવાદિતા જળવાઈ રહે વ્યવસ્થા જળવાઈ રહે અને આ બધા સમાજના સભ્યો એ સમૃદ્ધ બને આનંદમાં રહે આ સમાજને સમૃદ્ધ બનાવવાની સર્વને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાની બધી ક્ષમતા ધર્મમાં છે મનુષ્યને મોક્ષ રૂપી પુરુષાર્થ પ્રાપ્ત કરાવવાની ક્ષમતા પણ ધર્મમાં છે આમ જો મનુષ્યો ધર્મનું પાલન કરે તો જરૂર એમનું કલ્યાણ થાય એ માટે જ આ ધર્મ છે એટલે ભગવાને જ્યારે જગતની રચના કરી ત્યારે ધર્મની પણ રચના કરી કે મનુષ્યો ધર્મનું પાલન કરે અને પોતાનું કલ્યાણ કરે પણ ધર્મનું પાલન કરીએ ત્યારે સમૃદ્ધિ વધે એટલે એશ આરામ વધે
એસ આરામ વધે એટલે લોકોમાં તપશ્ચર્યા કરવાની ક્ષમતા ઘટે, લોકો બધા ધીમે નાજુક થતા જાય, એમનામાં દુઃખ સહન કરવાની તપશ્ચર્યા કરવાની ક્ષમતા ઘટતી જાય. તો ધર્મ પાલન કરવા માટે હંમેશા સહન કરવાની, ત્યાગ કરવાની તૈયારી જોઈએ. પોતાના રાગ દ્વેષનો ત્યાગ કરીએ, પોતાના અહંકારનો ત્યાગ કરીએ, ત્યારે જ ધર્મનું પાલન થઈ શકે. તો ધીમે 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 જેમ સમાજમાં સમૃદ્ધિ આવતી જાય તેમ તેમ આ ધર્મનું આચરણ કરવાની ક્ષમતા લોકોની ઓછી થતી જાય. આમ ધર્મ જેમ ક્ષીણ થતો જાય તેમ આપોઆપ જ અધર્મ પ્રબળ બનતો જાય. અધર્મ પ્રબળ બને એટલે પછી સમાજમાં, જગતમાં વ્યવસ્થા ન રહે. કારણ કે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા સાચવવાનો તો ધર્મ હતો. એ ધર્મ જ જ્યારે બિચારો નિર્બળ બની જાય, ક્ષીણ બની જાય, ત્યારે સમાજમાં વ્યવસ્થા ન રહે, અવ્યવસ્થા બનતી જાય. ધર્મ ક્યારે સચવાય? જ્યારે લોકોમાં આત્મસંયમ હોય. જે યોગ્ય છે તે કરવું જોઈએ, અયોગ્ય ના કરવું જોઈએ. જે કરવા યોગ્ય છે એનું એ પાલન કરવું જોઈએ, કરવા યોગ્ય નથી એ છોડવું જોઈએ. પણ જ્યારે માણસ પોતાના પ્રલોભનને વશ થાય ત્યારે ન કરવાની વસ્તુઓ કરે. પ્રલોભન તો હોય જ, પણ જો હું આત્મસંયમ રાખું તો પ્રલોભનથી હું મુક્ત રહી શકું અને જે યોગ્ય છે તે કરું. મને ડાયાબિટીસ થયો હોય તો પ્રલોભન તો થાય મીઠાઈ ખાવાનું, જો આત્મસંયમ હોય તો મુક્ત રહીને મારા ધર્મનું પાલન કરીને મારા શરીરનું રક્ષણ કરી શકું. પણ જ્યારે પ્રલોભનને વશ થઈ જઈએ, એ પ્રલોભનને કાબુમાં રાખવાની ક્ષમતા ન હોય, વશ થઈ જઈએ, તો આપણે અધર્મનું પાલન કરતા થઈએ. અધર્મ પ્રબળ થતો જાય, ધર્મ નિર્બળ થતો જાય, અને તો પછી સમાજની વ્યવસ્થા ક્ષીણ થતી જાય, જેમ આસુરી બળો વધતા જાય, અંતેથી આ સમાજનો નાશ થવા લાગે. આમ તો ભગવાનની જરૂર નથી દુનિયા રક્ષણ કરવા માટે. ધર્મ જ ખરેખર સમાજ જગતનું રક્ષણ કરવા પર્યાપ્ત છે. પણ જગતનું રક્ષણ કરનાર ધર્મ જ્યારે ક્ષીણ થઈ ગયો ત્યારે પછી એ ધર્મનું ફરી સંસ્થાપન કરવા માટે ભગવાને અવતાર લેવો પડે. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય છે દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ચોથા અધ્યાયમાં કહેવામાં આવશે કે સાધુનું રક્ષણ કરવા માટે, દુષ્ટનો સંહાર કરવા માટે, ધર્મનું સંસ્થાપન કરવા માટે હું જ્યારે જરૂર પડે ત્યારે અવતાર ધારણ કરું છું. એવો સમય આવ્યો જ્યારે આ રીતે ધર્મ ક્ષીણ થઈ ગયો, અધર્મ પ્રબળ બન્યો, અને ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે અવતાર લીધો. કૃષ્ણ રૂપમાં અવતાર લીધો ભગવાન નારાયણે. કારણ કે રક્ષણ કરવું એમનું કામ છે. સર્જન કરો, બ્રહ્માએ સર્જન કરો, તમે ધ્યાન રાખો. સર્જન કરી જાત જાતના વરદાનો આપે, પાછા બધા શિવજી જાત જાતના વરદાનો આપે, એને કારણે પેલા રાક્ષસો અસુરો પ્રબળ બને, અને ત્યારે પછી આ ભગવાને જન્મ લેવો પડે, અવતાર ધારણ કરવો પડે. અને કુશળતાપૂર્વક આ રાક્ષસો એવા પ્રબળ હોય, એવા વરદાન માગ્યા હોય કે આમ લાગે કે એમનો કોઈ રીતે નાશ થઈ શકે એમ છે જ નહીં, તો એની અંદર માર્ગ કાઢો. એમનું નામ સ્ટ્રિક્સમેનશિપ કહેવાય ને, મુત્સદીગીરી કોને કહેવાય? પાલન કરો, મુત્સદી હોવું જોઈએ, નહીં તો ના થાય. ભલે ને આપણે કૃષ્ણ ભગવાન દોષ આપીએ, અમે આમ કરો, એ સિવાય થાય જ નહીં. આ દુષ્ટોનો નાશ કરવો એમનું મુખ્ય કામ છે, એ જ ધર્મ. જેનાથી સાધુનું રક્ષણ થાય, દુષ્ટનો નાશ, એમનો ધર્મ. એવો કેવો ધર્મ કે જેથી દુષ્ટ લોકોને પ્રોત્સાહન મળે,
અને કર્ણ એ બધા લોકોનું રક્ષણ થાય, એમનામ ધર્મ નથી. જેનાથી અધર્મનો નાશ થાય તું રક્ષણ, એનું નામ ધર્મ. પછી કેમ પાલન કરવું એ બધું સમજાવે છે આપણને. ચાલો ટૂંકમાં, આ તો ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કર્યો શેના માટે? ધર્મનું સંસ્થાપન કરવા માટે, ભગવદ્ ગીતાનો ઉપદેશ કરવા માટે. અર્જુનને ઉપદેશ કરવામાં આવ્યો. અર્જુન કેવો છે? શક્તિશાળી છે. શક્તિશાળીને આવો ઉપદેશ કરવામાં આવે તો એ દ્વારા સાચો પ્રચાર થાય. મારા તમારા જેવાના આપણે તો આપણે પૂરતો જ મર્યાદિત રહે, પણ શક્તિશાળીને તો એને તો ઘણા બધા અનુયાયીઓ હોય, એને એ ઘણા પ્રભાવશાળી હોય, અને તેથી ઘણામાં પ્રભાવ પાડીને આ ધર્મનો પ્રચાર કરે. એટલે અર્જુનને પસંદ કરવામાં આવે. કેવો છે અર્જુન? શોક અને મોહથી પીડિત છે. આ પ્રકારની ભૂમિકા શંકરાચાર્ય રચે છે. અહીં શું કે નહીં, અર્જુન કેવો છે? બ્રહ્મવેદનો અધિકારી છે. એ પ્રકારે અહીં કહેવામાં આવે છે. વિવેક વૈરાગ્ય સમાધિ શતક સંપત્તિ મુમુક્ષુત્વ. વિવેક ધરાવનાર હોય, વૈરાગ્ય ધરાવનાર હોય, મનની શાંતિ વગેરે ધરાવનાર હોય, મોક્ષની ઈચ્છા ધરાવનાર હોય, એને આ બ્રહ્મવેદનો અધિકારી કહે છે. આપણે જોઈશું તો આ ભગવદ્ગીતાનો પહેલો અધ્યાય જે છે, જે આપણે ભૂમિકાના રૂપમાં છે, પ્રસ્તાવના રૂપમાં છે, એમાં એનું તાત્પર્ય શું છે? એક બાજુ કહેવામાં આવે કે તાત્પર્ય આ શોક અને મોહનું નિરૂપણ કરવાનું છે. કારણ કે શોક અને મોહ જે છે એ મનુષ્યનો મૂળભૂત મનની સમસ્યા છે. ભગવદ્ ગીતા એ શોક અને મોહ જે છે એમાંથી મુક્ત કરવા માટે ઉપદેશ છે. એમાં કંઈ વિવાદ નથી. તો પહેલો અધ્યાય એ પ્રકારે અર્જુન નિરૂપણ કરે છે. અહીં કહે છે કે આ ભગવદ્ગીતા બ્રહ્મવિદ્યાનો ઉપદેશ બરાબર છે, પરંતુ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ હંમેશા યોગ્ય અધિકારીને કરવો જોઈએ. તો ભગવદ્ગીતાનો પહેલો અધ્યાય છે અને બીજા અધ્યાયના શરૂઆતના શ્લોકો છે એ આ અધિકારી અર્જુન છે એનું નિરૂપણ કરવા માટે છે. કે અર્જુનનો કેવો વૈરાગ્ય છે, કેવી સમાધિ શક્ય સંપત્તિ છે, કે મોક્ષની ઈચ્છા છે, એ પ્રકારે નિરૂપણ થાય છે. પરંતુ જે લોકો શાંકર ભાષ્ય જાણે છે સમજી શકે કે ક્યાં આવો પ્રકારનો ફેર છે. તો પહેલાં ભગવાન વેદવ્યાસનું સ્મરણ કરે છે, જેમણે મહાભારતની રચના કરી. એ વ્યાસ કેમ કહેવડાવ્યા? કારણ કે એમણે વેદ છે ને એ વેદોનું સંકલન કર્યું, વ્યવસ્થા કરી, સંકલન કર્યું, માટે વ્યાસ કહેવડાય. એમણે પછી વેદમાં અધિકાર લઈને મહાભારતની રચના કરી. મહાભારતની મધ્યમાં ભગવદ્ ગીતાની સ્થાપના કરી. એ પ્રકારે શંકરાચાર્ય મહારાજ પોતાની ટીકાનો પ્રારંભ કરે છે. જો બીજા પાનામાં લખે છે, એ ખલુ ભગવાન અમિત તપોબલ તેજ શક્તિ સંપન્ન સર્વવિદ્યાનિધિ સર્વજ્ઞ ચૂડામણી સાક્ષાત અપર શ્રીમન્નારાયણ શ્રીકૃષ્ણદ્વૈપાયન પરમ કારુણિક અગ્રગણ્ય. તો ભગવાન વેદવ્યાસનું વર્ણન કરે છે. એનું નામ છે શ્રીકૃષ્ણદ્વૈપાયન. બધા લોકોને આ તો ખબર હશે કે આ વેદવ્યાસે સત્યવતીના પુત્ર હતા, પરાશર મુનિ અને સત્યવતીના પુત્ર હતા. પરાશર મુનિ આ સત્યદેવ પર મોહિત થઈ ગયા અને એ દ્વારા એમને પુત્રની પ્રાપ્ત જન્મ થયો. એમનો વર્ણ શ્યામ હતો, માટે નામ કૃષ્ણ પડ્યું. શ્યામ વર્ણ હતા. એ દ્વીપ અર્થાત એક ટાપુ પર જન્મ થયો, માટે દ્વૈપાયન કહેવાયા. મૂળ નામ છે જે શ્રી કૃષ્ણ દ્વૈપાયન. બદ્રિકાશ્રમ મારે બાદરાયણ પણ કહેવાય. અને વેદ છે એનું સંકલન વ્યાસ પણ કહેવાય. આટલા પ્રસિદ્ધ નામ છે, બીજા ઘણા નામ છે, પણ કૃષ્ણ દ્વૈપાયન
बादरायण व्यास के वेद व्यास केवा छे अमित तपोबल तेज शक्ति संपन्न है। अभी तो व्यास कोई सामान्य ऋषि नहीं, अमित जेनु माप नहीं, अपार तपोबल ए तपोबल धरावना है। जात जातना बल हो, एक तो स्नायुनु बल हो, यू केव तपोबल तपोबल धरावना तेज शक्ति संपन्न तेजस्वी बुद्धि तेजस्विता धरावना शक्ति संपन्न आध्यात्मिक शक्ति संपन्न सर्व विद्या निधि वही कहवा बड़ी विद्या नो खजाना सर्व विद्या निधि। इनकी रचना महाभारत जो है तो स्पष्ट थी जाए कि बधीज विद्याओं ने जानकार छे। महाभारत तो 1,00,000 श्लोकों बनेलो महान ग्रंथ है। एमां शुं नथी कि अमे व्यासो उच्छिष्टम जगत सर्वम। आज जगत छे व्यास उच्छिष्ट छे, व्यास नुं एठुं छे। टूंकमां जे महाभारत में क्यांय पण नथी, जगत में जाए कशु छे महाभारत में छे, अने महाभारत ज्यांथी ए क्यांय नथी। आ बधा प्रकारनी विद्याओ महाभारत में जोईए छे, क्यांथी आ विसलिंग थाय छे, ए क्यांथी आव्यो तो के भगवान वेदव्यास पासेथी। एटले कहे छे सर्व विद्या निधि, अने बधा पंखाओ बधा अवाज करे छे सर्व विद्या निधि। बधा प्रकारनी विद्यानो निधि खजाना समान छे। सर्वज्ञ चूड़ामणि, सर्वज्ञ सर्वना जानकार सर्वज्ञ कहवा। तो ऋषि मुनियो घना सर्वज्ञ हो, चूड़ामणि चूड़ामणि मस्तक मणि, चूड़ा कहो मस्तक कहो शिखा कहो है ना मणि, विवेक चूड़ामणि आ कहवा से सर्वज्ञ। बधा सर्वज्ञ चूड़ सर्वश्रेष्ठ सर्वज्ञ, सर्वज्ञ अग्रगण्य सर्वज्ञ शिरोमणि, अपने शिरोमणि कही चूड़ामणि कहो शिरोमणि कहो सर्वज्ञ सर्व जानकार शिरोमणि समान। कहते साक्षात अपर नारायण, कह नारायण से द्विबाहुर अपरो हरि ही। तो भगवान व्यास नु वर्णन करवामां आव्युं, अचतुर्वदनो ब्रह्मा द्विबाहुर अपरो हरि ही अभाल लोचन शंभु भगवान बादरायण। भगवान बादरायण कहेवाय छे, अरे ब्रह्मा पण छे विष्णु पण छे अने शिव पण छे। अरे क्या भी ब्रह्मा जी ने चार मुख है, अचतुर्वदन ब्रह्मा चार वदन वगरना ब्रह्मा। ब्रह्मा जी ने तो चार मुख हो, व्यास ही ब्रह्मा जी के एक मुख वाला ब्रह्मा है। द्विबाहुर अपरो हरि ही, अपरो हरि ही बीजा हरि से हरि ने नारायण तो चार हाथ हो, तो क्या द्विबाह आ बे हाथ वाला पण हरि से। अभा लोचन शंभु वही कहवा शंभुज, पर शंभु त्रण नेत्र हो, अभा लोचन भार पर लोचन नहीं एवं बे लोचन वाला साक्षात शंभुज। ये कह सके साक्षात अपर श्रीमन नारायण। अभेद व्यास से भगवान नारायण ना अंश अवतार कहवा। भगवान नारायण नो दरेक अवतार हो श्याम वर्ण हो, कृष्ण हो नारायण पोते कहवा श्याम, मारे जी राम अवतार हो कृष्ण अवतार हो के आ वेद व्यास नो अवतार कहवा श्याम। श्री कृष्ण द्वैपायन है, जे कृष्ण से श्याम वर्ण ना से
દ્વૈપાયન છે, દ્વીપમાં બોટા ટાપમાં જન્મ થયો છે. પરમ કાર્મિક અગ્રગણ્ય એ કેવા સર્વજ્ઞ છે, બધું મહાભારતમાં દેખાય છે. પરમ કાર્મિક અગ્રગણ્ય તો બધા કારુણી કરુણા કરનારામાં અગ્રગણ્ય છે. તું શા પરથી કહો છો? તો જો અહીંયા ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું વેદ વ્યાસજીનું, કહે છે આ વર્તમાન ચતુર્યુગ, ચતુર્યુગ કોને કહેવાય? સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, એને ચતુર્યુગ કહેવાય. એમાં દ્વાપરયુગમાં મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભમાંથી ભગવાન યોગ્યરાજ વ્યાસજીનો જન્મ થયો, અંશ અવતાર ભગવાનના. એક દિવસ સૂર્યોદયના સમયે સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત પવિત્ર સ્થાન પર ભગવાન વેદવ્યાસ બેઠેલા છે. કહ્યું સર્વજ્ઞ ચૂડામણી, આ ભગવાન મહર્ષિ તો વેદવ્યાસ ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના જ્ઞાતા હતા. એની દ્રષ્ટિ અચૂક છે. એમણે જોયું કે હવે આ કલિયુગ આવી રહ્યો છે, દ્વાપર અંત આવ્યો છે, કલિયુગ આવી રહ્યો છે, અને તેથી અનેક પ્રકારનો અધર્મ આવવાનો છે, ધર્મનો હ્રાસ થવાનો છે, અધર્મ પ્રબળ બનવાનો છે. એટલે બધા લોકોનો પ્રભાવ ક્ષીણ થઈ જવાનો છે, લોકોની બુદ્ધિનો પ્રભાવ પણ ક્ષીણ થશે અને બધા પદાર્થોનો પ્રભાવ પણ ક્ષીણ થઈ જશે. સંસારમાં લોક શ્રદ્ધાહીન બની જશે, શક્તિરહિત બની જશે, અને તેથી કર્તવ્યનો યોગ્ય નિર્ણય, શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ એ પ્રકારનો નિર્ણય કરવાની ક્ષમતા લોકો ગુમાવતા જશે. આયુષ્યમાં વિચારવાનો બહુ જ ટૂંકું થઈ જશે. એટલે લોકોને ભાગ્યહીન આ દ્વાપરના અંતમાં અને કળિયુગમાં લોકો ભાગ્યહીન હશે. આવું જયારે જોયું ત્યારે કેવી રીતે એમનું કલ્યાણ થાય? આ દ્વાપરના અંતમાં અને કળિયુગમાં જન્મ લેનારા આ દુર્ભાગ્ય મનુષ્યો જે છે એમનું કલ્યાણ કેમ? દુર્ભાગ્ય છે. એ બુદ્ધિ પણ વિચારવાની, વિવેક બુદ્ધિ પણ ક્ષીણે છે, આયુષ્ય પણ ક્ષીણે છે, કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય કરવાની ક્ષમતા નથી, એમનામાં એટલો આત્મસંયમ નહીં હોય, પ્રલોભનને વશ થઈ જનારા હશે. આવા લોકોનું કલ્યાણ કેમ કરવું? એટલે એમણે જોયું કે સમગ્ર વેદ છે ને, આ સમગ્ર વેદ છે એનું અધ્યયન તો લોકો કરી શકવા નથી, એટલી બુદ્ધિ તો એમના એવી શક્તિ નથી. એટલે સૌથી પહેલાં ભગવાન વેદ વ્યાસે આ વેદની બધી સંહિતા હતી એના ચાર વિભાગ કર્યા. એટલા જ માટે વ્યાસ કહેવામાં આવ્યા. વિવ્યાસ વેદાન્યસ્માત્ સ તસ્માત વ્યાસ ઇતિ સ્મૃતઃ. એમણે વેદના વિભાગ કર્યા, એનું સંકલન કર્યું, અને તેથી એમને વ્યાસ કહેવામાં આવ્યા. એટલે વિતરણ કરનાર, વિભાજન કરનાર, પ્રસાર કરનાર એ વ્યાસ કહેવાય. તો એ પોતાની દિવ્ય દૃષ્ટિથી આ બધા જ વર્ણ અને બધા જ આશ્રમના જે આ બધા સભ્યો મનુષ્યો છે એનું હિત કેમ થવાનો વિચાર કર્યો. કે જોયું આ સમગ્ર વેદ છે તો આ વેદમાં જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એનું જો પાલન થાય તો લોકોનું કલ્યાણ થાય. વેદશાસ્ત્રમાં જે નિત્ય નૈમિતિક કરવાનું વિધાન કરવામાં આવ્યું કે આ કરો અને ન કરો એનું પાલન જો કરવામાં આવે તો લોકોનું કલ્યાણ થાય. તો કેવી રીતે વેદના ધર્મ છે લોકોને કેવી રીતે ઉપલબ્ધ થાય એ માટે એમણે આ યજ્ઞોનો વિસ્તાર કરવા માટે એમણે વેદના ચાર વિભાગ કર્યા. એક જ પહેલા વેદ હતો, સત્યયુગમાં એક જ વેદ હતો,
હવે આ દ્વાપર ત્રેતા કલિયુગની અંદર તો એ મહાન વેદ છે એનું ભણવાની ક્ષમતા કોઈનામાં હોય એની માટે એમણે ચાર વિભાગ કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ. પોતાના અને પાછું પાંચમું ઇતિહાસ અને પુરાણ જેને પાંચમો વેદ કહેવામાં આવે છે એ પંચમ વેદની પણ રચના કરે. ટૂંકમાં જેટલા પુરાણો છે મહાભારત બધું વેદ વ્યાસે રચ્યું એવું કહેવાય છે. એમાં એમને ચાર શિષ્યોને એક એક વેદના પ્રચાર કરવા માટેનું કાર્ય સોંપ્યું. અને શિષ્ય જે પહેલા એમને ઋગ્વેદ છે એનું અધ્યયન અને પ્રચારનું કાર્ય સોંપ્યું. બીજા છે વૈશંપાયન, એમને યજુર્વેદનો અધ્યયન, અધ્યાપન અને પ્રચારનું કાર્ય સોંપ્યું. ત્રીજે જૈમિની, એમને સામવેદ છે એનું અધ્યયન, અધ્યાપન, પ્રચારનું કાર્ય સોંપ્યું. ચોથે સુમંતુ, એમને અથર્વવેદ છે એનું કાર્ય સોંપ્યું. ચાર અને પાંચમા જે આ વેદના અધિકારી ન હોય એમને માટે શું, એમના પર કરુણા કરવા માટે ઇતિહાસ પુરાણ રચના કરવામાં આવી. મહર્ષિ રોમહર્ષણ એમને સોંપવામાં આવ્યું. એ પેલા શુદ્ધ પુરાણિકના પિતાજી. તો પછી આ જે ચાર ઋષિઓ થયા ને હવે વેદવ્યાસના ચાર શિષ્યો, પહેલા વૈશંપાયન, જૈમિની અને સુમંતુ, એમણે પછી પોતાના શિષ્ય, પ્રશિષ્ય, શિષ્ય, એના શિષ્ય ને એના શિષ્ય, આ પ્રકારની પરંપરા દ્વારા એ બધી વેદની શાખાઓને વળી અનેક વિભાગ કર્યા. એટલે ઋગ્વેદની અનેક શાખાઓ આવી, કારણ કે જેટલા શિષ્યો બધી શાખાઓ, યજુર્વેદની શાખાઓ, સામવેદની શાખાઓ, અથર્વવેદની શાખાઓ, આ પ્રકારે બધા લોકો કૃપા કરવા માટે પહેલાં આ વિભાગ કર્યો, જેની સ્મરણ શક્તિ મર્યાદિત છે એ લોકો વેદનું અધ્યયન કરી શકે. અને જે લોકો વેદના અધ્યયન માટે અધિકાર નથી એના માટે ઇતિહાસ પુરાણની રચના કરવામાં આવી. એટલે પરમ કારણ એ કામ આ બધું એમણે કેમ કર્યું, માત્ર મનુષ્ય પ્રત્યે કરુણાથી પ્રેરાયને. એટલે કહ્યું પરમ કારુણિક અગ્રગણ્ય. તો વેદ વ્યાસ કેવા છે, પરમ કારુણિક અગ્રગણ્ય છે. સ્વયં અતિ કૃપયા, પોતાની જાતે જ કોઈ એમને કહ્યું નહોતું, અતિ કૃપયા, અત્યંત કૃપાથી પ્રેરાયને. કોણે, વેદવ્યાસજીએ. ભવિષ્ય વિદ્વત જનાનામ અનધિ પ્રજ્ઞામ આજ્ઞાય, કે ભવિષ્યમાં જે વિદ્વાનો જન્મ છે એ બધાની પ્રજ્ઞા કે બુદ્ધિ મર્યાદિત છે. ભવિષ્યમાં હવે પછીના દ્વાપરમાં અને કલિયુગમાં જે વિદ્વાનો જન્મ છે એમ બહુ બુદ્ધિ નહીં હોય, એમની બુદ્ધિ મર્યાદિત હશે. અંતેથી આ સમગ્ર વેદનું અધ્યયન કરવાની ક્ષમતા એમનામાં નહીં હોય. તો પછી હવે કલ્યાણ કેમ કરવું, તો કે વર્ણાશ્રમ ધર્મ છે એ વર્ણાશ્રમ ધર્મ છે એનો પ્રચાર થવો જોઈએ. કઈ રીતે, વેદના પ્રચાર દ્વારા. વેદમાં વર્ણાશ્રમ ધર્મ જે છે એનું નિરૂપણ છે અને એ દ્વારા મનુષ્યનું કલ્યાણ થાય. એટલે વર્ણાશ્રમી નામ સકલ પુરુષાર્થ સિદ્ધે. તો બધાને ખબર છે કે વૈદિક કાળની અંદર મનુષ્ય સમાજની આ ચાર વર્ણ અને ચાર આશ્રમમાં તો વિભાજન કરવામાં આવ્યું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. દરેક જણ પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે જો પોતાનું કર્મ કરે તો બધાનો ઉદ્ધાર થાય. કદાચ સમાજની દ્રષ્ટિએ આ ઊંચો નીચો કદાચ કહે લોકો, પરંતુ જીવનના કલ્યાણની દ્રષ્ટિએ જોઈએ, પોતાનું કલ્યાણ કેમ કરવું, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કેમ કરવી, એ દ્વારા પોતાને જૂનું કલ્યાણ કેમ કરવું, એ જો ધ્યેય હોય તો બધા સરખા છે.
સત્તાની દ્રષ્ટિ જોઈએ, ધન સંપત્તિની દ્રષ્ટિ તો બધા સરખા નથી. કદાચ પેલો વૈશ્ય છે ધનની દ્રષ્ટિ ઊંચો કહેવાય, ક્ષત્રિય છે સત્તાની દ્રષ્ટિ ઊંચો કહેવાય, આ બ્રાહ્મણ છે એ વળી પાછા સમાન દ્રષ્ટિ ઊંચો કહેવાય, એ ખરું. પણ જીવનના કલ્યાણ દ્રષ્ટિએ જોઈએ તો બધા સમાન એટલા માટે છે કે દરેક જણ પોતાને ફાળે આવેલા કર્તવ્યનું પાલન કરે તો એ પોતાનું કલ્યાણ કરી શકે. એટલે વર્ણાશ્રમીના અવર્ણ આશ્રમનો આશ્રમવાળા મનુષ્ય સકલ પુરુષાર્થ સિદ્ધે, ધર્મ અર્થ કામ મોક્ષ સર્વ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે તત્સિદ્ધિ સાધન પ્રકાશકમ અનંત વેદ રાશિ ઋગાદ ભેદ ચતુર્ધ વિભજ્ય. આ ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થ છે, એનું નિરૂપણ ક્યાં કરવામાં આવ્યું? વેદમાં. અને ધર્મ અર્થ કામ મોક્ષ કેવી રીતે સિદ્ધ કરવા, કેમ પ્રાપ્ત કરવા, એનું સાધન શું કરીએ તો ધર્મ, શું કરીએ તો અર્થ, શું કરીએ તો કામ, શું કરીએ તો મોક્ષ પ્રાપ્ત થાય, એને સાધન કહેવાય. આ ધર્મ અર્થ કામ મોક્ષ શું છે? સાધ્ય છે, જે આપણે પ્રાપ્ત કરવાનું છે એને પ્રાપ્ત સાધન, એને સાધન કહેવાય. સાધન અને સાધ્ય ધ્યેય અને માર્ગ. તો પુરુષાર્થ, પુરુષાર્થ કોને કહેવાય? પુરુષે અર્થ તે પુરુષ અર્થાત મનુષ્યો જેની ઈચ્છા ધરાવે છે એ ધ્યેયને પુરુષાર્થ કહેવાય. તો માણસે કામની ઈચ્છા હોય, પોતાની ઇન્દ્રિય ઝંખાણા છે તૃપ્ત કરવાની ઈચ્છા હોય, અર્થની ઈચ્છા હોય, પોતાનો અહંકાર છે એને સંતુષ્ટ કરવાની ઈચ્છા હોય, પહેલી ઈચ્છા કઈ હોય? કામની. કામ એટલે પોતાની ઇન્દ્રિયોમાં ઝંખાણા છે એને તૃપ્ત કરવાની ઈચ્છા સૌથી પહેલા છે. એ થાય પછી પેલો અહંકાર, ચાલો બધું મળી ગયું મને, હવે શું જોઈએ? સત્તા પ્રતિષ્ઠા વગેરે વિશે જોઈએ. અહંકારને સંતુષ્ટ કરવાની ઈચ્છા એને અર્થ કહેવામાં આવે. એ સંતુષ્ટ થઈ ગયો, હવે શું? હવે એથી વધારે ઊંચો સંતોષ કેમ પ્રાપ્ત કરો? કે હું જોઉં છું કે ભાઈ ધર્મ આ સત્તા પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને મને તો કંઈક સંતોષ મળ્યો, તો પૂરતો નથી. હવે જુએ છે કે હવે હું જો બીજાઓની સેવા કરું તો વધારે ઊંચો સંતોષ પ્રાપ્ત કરે મારે ધર્મ. જો પુરુષાર્થ કયો? ધર્મ. ધર્મ એટલે શું? કેવી રીતે હું પ્રદાતા બનું. આ અર્થ અને કામવાળો કેવો માણસ છે? કન્સ્યુમર છે. એ કેવો છે? તો કે ભોગવનાર છે. ધર્મવાળો માણસ કેવો છે? કન્ટ્રીબ્યુટર છે, પ્રદાતા છે. એટલે માણસમાં પોતાની ઇન્દ્રિયોની ઈચ્છા સંતુષ્ટ થાય, અહંકારની ઈચ્છા સંતુષ્ટ થાય, અને પછી જો વિવેક હોય તો એ સમજે કે હવે વધારે પોતાનું કલ્યાણ કરવા માટે કે વધારે ઊંચો પ્રકારનું સુખ મેળવવા માટે મારે હવે સુખી કરીને સુખ મેળવવો જોઈએ. અત્યાર સુધી પોતે સુખ મેળવતો તો અર્થ કામ હતી. ધર્મ કોને કહેવાય? અન્યને સુખી કરવા દ્વારા સુખ મેળવવો ધર્મ. એટલે ધર્મ દ્વારા મનુષ્ય પોતાના અહંકારનો વિસ્તાર કરે છે. પહેલાં માત્ર પોતાનો અહંકાર છે એનું જ કલ્યાણ કરતો, ધીમે ધીમે હવે પોતાના કલ્યાણ દ્વારા અન્યનું કલ્યાણ કેમ થાય, કે અન્યને કલ્યાણ દ્વારા પોતાનું કલ્યાણ કેમ કરવું, એ પુરુષાર્થને ધર્મ પુરુષાર્થ કહેવામાં આવે. એ સિદ્ધ થયા પછી પોતાનું અંતિમ કલ્યાણ કેમ કરવું? મોક્ષ. આ પ્રકારનો ક્રમ છે પુરુષાર્થ. એટલે મનુષ્યની ઈચ્છા જે છે એને પૂર્ણ કરવાનું સાધન વેદ જુએ છે કે મનુષ્યમાં આ પ્રકારની ઈચ્છાઓ છે. જે મનુષ્યનું હજી પરિપક્વતા નથી આવી એ તો માત્ર આ ઇન્દ્રિયોને સંતોષ જ ઈચ્છે છે. એ સૌથી સ્થૂળમાં સ્થૂળ મનુષ્ય છે, એની ઈચ્છા કેમ પૂર્ણ કરવી? એનો સાધન બતાવે કે ભાઈ તારી ઈચ્છા તું પૂર્ણ કર, પણ જો આ ધર્મના માર્ગે કર, સાચું બોલ, પ્રામાણિકતાથી કર,
ઈચ્છા પૂરી કરવી એ તારો હક છે, પણ પ્રમાણિક થતી પૂરી કર, કોઈ નુકસાન ના કરીશ વગેરે વગેરે, એ પ્રકારનું સાધન કરે, કાયજ્ઞની આગાદી કર. પછી અર્થ કે મને હવે સત્તા જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, ફલાણું જોઈએ, તો ભાઈ આ કર, એવી રીતે કર જેથી બીજાઓને નુકસાન ન કરે, અને તેથી એને પણ ધર્મ કહેવાય, એ ધર્મના મૂલ્યોના માર્ગે આ પ્રાપ્ત કરે. પેલું કે હવે મારે વધારે સુખ જોઈએ, તો કોઈ બીજાનું કલ્યાણ કરાવે, તો કયા માર્ગ હે સાધ્ય અને સાધન. મારે મોક્ષ જોઈએ, તો તું આ કર. આમ ભિન્ન ભિન્ન સ્તરના મનુષ્યની ભિન્ન ભિન્ન પ્રકારની ઈચ્છા હોય. માણસનો વિકાસ એમ થતો જાય ને, તો ઈચ્છાનો પ્રકાર બદલાતો જાય. સ્થૂળમાં સ્થૂળ મનુષ્ય જે હોય ને, પામર મનુષ્ય માત્ર વિષય સુખ જ ઈચ્છે. એથી જરાક આગળ વધેલો માણસ છે એ અહંકારનો સંતોષ ઈચ્છે, સત્તા પ્રતિષ્ઠા વગેરે. એથી જરા આગળ વધેલો માણસ છે એ અન્યના કલ્યાણ દ્વારા પોતાનું કલ્યાણ ઈચ્છે. એથી આગળ વધેલો માણસ છે એ મોક્ષ ઈચ્છે. પેલા સ્તરના લોકો સૌથી વધારે હોય, જે કામ ઈચ્છનારા સૌથી વધારે હોય, અર્થ ઈચ્છનારા ઓછા હોય, ધર્મ ઈચ્છનારા એથી બહુ ઓછા હોય, અને મોક્ષના ઈચ્છનારા તો કોઈક જ હોય. મનુષ્યનામ સહસ્રેશુ કશ્ચિત, હજારો લાખોમાં એક હોય, પણ છે ખરા. એટલે એની એને માટેની વ્યવસ્થા હોવી જોઈએ ભાઈ. આ વેદ છે ને, માં છે, આ માના ચાર પ્રકારના બાળકો છે, અને તે પોતાના દરેક બાળકની સંતાનની ઈચ્છા કેમ પૂરી કરવી, એ પ્રકારનું સાધન માએ આપવું પડે ને. વેદ કહો, શ્રુતિ કહો, કોણ જે માં છે, તેથી વેદની અંદર આ ચારેય પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માટેના સાધનનું નિરૂપણ છે. સાધન અને સાધ્ય, આ કામ અર્થ ધર્મ મોક્ષ સાધ્ય છે, જે સિદ્ધ કરવાના છે. એના માટે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ કેમ કરવા, જાત જાતના યજ્ઞ આગાદિ કેમ કરવા, એ પણ સાધનમાં બતાવે છે. એટલે તત્સિદ્ધિ સાધન પ્રકાશકમ અનંત વેદ રાશિમ. ખૂબ વેદ તો બહુ જ બધા વિસ્તૃત સત્યયુગની અંદર ચતુર્ધા વિભજ્ય. પણ ભગવાન વેદવ્યાસે જોયું કે ભવિષ્યના વિદ્વાનો છે, એમની બુદ્ધિ અત્યંત મર્યાદિત હશે, પણ સમગ્ર વેદનું અધ્યયન કરવું એમની ક્ષમતાની બહાર છે. માટે વેદના ચાર વિભાગ કરવામાં આવ્યા. ઋગ્વેદી છું, પેલું કહું યજુર્વેદી છું, પેલું કહું સામવેદી છું. એટલે હવે શું જરૂર છે, દરેકે માત્ર પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું. ચારે ચાર વેદની જરૂર નથી, કરો તો સારું જ છે. કોઈ ચતુર્વેદી હોય, કોઈ ત્રિવેદી હોય, કોઈ દ્વિવેદી હોય, નામ છે પહેલે પણ હશે જ જૂના જમાનામાં. વેદ એટલે વેદનું અધ્યયન કરનાર, દ્વિવેદી બે વેદનું અધ્યયન કરનાર, ત્રિવેદી ત્રણ વેદ, ત્રણ નામે ખબર નહીં, અત્યારના ત્રિવેદીને ત્રણ વેદ કે એ ખબર નહીં હોય, પણ ત્રિવેદ ત્રણ વેદનું અધ્યયન કરનાર ચતુર્વેદી. સાપ ગયા ને લીસોડા રહે એવું છે અત્યારે તો, એ જાણે છે કે આ લીસોડા જ રહેવાના છે, અને તેથી એમણે આ રીતે વેદના વિભાગ કર્યા. એક એક આમ શાખા કે વિચારો, એ શિષ્યો તમે એક એક શાખાનો પ્રચાર કરો ભાઈ. પૈલ વૈશાંપના વૈશંપાયનાદિ શિષ્ય પ્રશિષ્ય ઉપશિષ્ય પરંપરા દ્વારા. પૈલ કયો વેદ, ઋગ્વેદ. વૈશંપાયના યજુર્વેદ. જૈમિની સામવેદ. આ ચોથું કોણ, સુમંતુ બરાબર અથર્વવેદ. શિષ્ય એ પોતાના એના પ્રશિષ્ય, ઉપશિષ્ય એટલે શિષ્યનો એ શિષ્ય. પરંપરા દ્વારા, આ પરંપરા વસ્તુ અગત્યની છે, એ તો ત્યાં અટકી પડે. આ ભારતીય સંસ્કૃતિની મહાનતા આ જ છે કે પરંપરા છે, ગુરુ શિષ્ય પરંપરા, આ જ મહાનતા. અને એને જ કારણે આપણા બધા શાસ્ત્રો જળવાઈ રહ્યા છે. જોકે આ વિદેશીઓના વિધર્મીઓના આક્રમણને કારણે ઘણા બધા શાસ્ત્રો લુપ્ત થઈ ગયા છે, ના નહીં,
લોકોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થવાને કારણે ઘણા શાસ્ત્રો જતા રહ્યા, અને તોય જે છે તે છે અત્યારે. પરંતુ આપણને આપણે એવું ગર્વથી કહી શકીએ, આપણા સ્વામીજી મહારાજ કહે કે જે પ્રકારે હજારો વર્ષ દ્વારા આ વેદના મંત્રનો ઉચ્ચારણ થતો હતો એ જ પ્રકાર આજે થાય છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રવાક, ચાલો કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ, પ્રાચીન કાળની અંદર ઋષિમુનિઓ જે પ્રકારે વેદનું ઉચ્ચારણ કરતા હતા એ પ્રકારનો ઉચ્ચારણ અત્યારે કેમ થાય છે, એ પરંપરા જળવાઈ રહી છે. બહુ મહત્વનું છે. શિષ્ય પ્રશિષ્ય ઉપશિષ્ય આખી પરંપરા દ્વારા અત્યાર સુધી એ વેદ આપણી પાસે આવેલા છે. સંવર્ધયામાં એની વૃદ્ધિ થઈ, દરેક શિષ્ય કે વૃદ્ધિ કરે એટલે બી શાખાઓ વધતી ગઈ વધતી ગઈ, એમને મહાન વિસ્તાર થઈ ગયો. ચાલ આટલું તો કર્યું એમણે, પણ હવે પછી શું કે તત્રાપી વેદાર્થસ્ય પરમ સૂક્ષ્મત્વાત. ભલે બી આટલું કર્યું છતાં પણ આ વેદ છે ને એનો અર્થ અત્યંત સૂક્ષ્મ છે. અતિ ગૂઢત્વાત, ગૂઢ છે, રહસ્યમય છે. દુર્વિજ્ઞેયત્વાત, એને જાણવો અત્યંત કઠિન છે. બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ, જીવનમાં ઉપાસના જોઈએ, તપશ્ચર્યા જોઈએ. આ પ્રકારે આપણે સાત્વિકતાનો વિકાસ કર્યો હોય તો જ વેદની અંદર જે ઉપદેશ થયો છે ઉપદેશને પામી શકે, બાકી ન પામી શકે. હવે શું કરવાનું? તદર્થ અધિગમ અશક્તાનામ, અંતેથી વેદ તો આપ્યા પરંતુ વેદના અર્થને સમજવાની ક્ષમતા હવે નથી લોકોમાં. જેમનામાં છે એવા જૂજ લોકો હશે, પણ મોટાભાગના લોકો સત્પુરુષો, બિચારા સારા માણસો છે, ધર્મનું પાલન કરનારા છે, તો બુદ્ધિમાં મર્યાદિત છે. માણસો સારા ખરા પણ બુદ્ધિ મર્યાદિત, સત્પુરુષો છે, ઈરાદો સારો છે, જીવનનું કલ્યાણ કરવું છે. પરંતુ જીવનના કલ્યાણનો જે ઉપદેશ વેદમાં કરવામાં આવ્યો એ ઉપદેશ ગ્રહણ કરવાની ક્ષમતા નથી. સ્વામીજી સમજ ના, બહુ મોટું મોટું સમજ પડે, આ તો ઉપરથી જાય નીચેથી જાય, સમજ ના પડે આપણને, તો શું કરવાનું? એટલે કહે છે કે તદ અર્થ અધિગમ અશક્તાનામ, વેદની અંદર જે ઉપદેશ કરવામાં આવ્યો એના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જેનામાં શક્તિ નથી. સત્પુરુષના સત્પુરુષ છે, ધર્મનિષ્ઠ છે, પણ બુદ્ધિ એમની મર્યાદિત છે. ધર્માદિ સર્વપુરુષાદ સિદ્ધે, તો એ લોકો બિચારા વેદને હવે સ્વયં એ વેદનું અધ્યયન ના કરી શકે, વેદના ઉપદેશનો લાભ એમને ના મળે, તો હવે પોતાને જીવનનું કલ્યાણ કેમ કરે? મનુષ્યના જીવનનું કલ્યાણ કરવાનું સાધન બધું વેદમાં કહેવામાં આવ્યું, પરંતુ વેદનો ઉપદેશ અત્યંત સૂક્ષ્મ છે, ગૂઢ છે, સમજવો કઠિન છે. અને તેથી જે બિચારા સારા માણસો છે, ધર્મનિષ્ઠ છે, સન્માર્ગનિષ્ઠ છે, પણ જેમનામાં આ અર્થ ગ્રહણ કરવાની શક્તિ નથી, એમનું કલ્યાણ કેમ કરવું? તો કહે છે કે પુરુષાર્થ સિદ્ધ, એમને ધર્મ અર્થ કામ મોક્ષ એમની ઈચ્છાઓ તો છે જ, તો એ પોતાની ઈચ્છા કેમ સિદ્ધ કરી શકે, પુરુષાર્થ કેમ સિદ્ધ કરી શકે? ભારતમ પંચમો વેદ, જો પરમ કારુણિકા, પહેલી કરુણા કઈ કરી કે લોકોની બુદ્ધિની મર્યાદા જોઈને વેદના વિભાગ કર્યા, વિભાગ કરે એટલું જ નહીં પરંતુ પોતાના શિષ્ય પ્રશિષ્ય ઉપશિષ્ય આ પરંપરા દ્વારાનો વિસ્તાર કરો. વ્યાસ કોને કહેવાય? વિસ્તાર કરવાનો વ્યાસ કહેવાય, વિભાગ કરવાને વ્યાસ કહેવાય, સંપાદન કરવાને વ્યાસ કહેવાય, મંત્રોને કર્મબદ્ધ કરે એને પણ વ્યાસ કહેવાય, એનો વિસ્તાર કર્યો મારે વ્યાસ કહેવાય. છતાં હવે વેદની અંદર જે ઉપદેશ કરવામાં આવ્યો એ કેવી રીતે સામાન્ય માણસને પ્રાપ્ત થાય, જેથી
તેઓ પોતાનું કલ્યાણ કરી શકે. ભારતમ પંચમો વેદ ઇતિ. એટલે ભગવાન વેદવ્યાસે મહાભારતની રચના કરી. ભારતમ પંચમો વેદ, મહાભારતને પંચમો વેદ કહેવામાં આવે છે, પાંચમો વેદ કહેવામાં આવે છે. ઇતિ પંચમ વેદત્વેન પ્રસિદ્ધા. આ પંચમ વેદ તરીકે પ્રસિદ્ધ શું? મહાભારત. અહીંયા આટલી અટકે ભાગવતમાંથી આગળ જાય, કારણ કે ભાગવતકાર છે એને તો ભાગવતનું મહત્વ સમજાવવાનું, એટલે ત્યાં તો ભારત મહાભારત કચરો કરવામાં આવ્યો. પણ ચાલ એ એ પણ અહીંયા તો મહાભારતનું મહત્વ કહેવામાં આવે છે. દરેકે પોતાનું બધા આગળ વધારે બીજાનો કચરો કરે તો સ્વાભાવિક જ છે. પણ આ તો ભારતમ પંચમો વેદ, મહાભારત કહો છે પંચમ વેદ છે. એથી પંચમ વેદ પ્રસિદ્ધાન ધર્માદિ સર્વપુરુષાદ તત્સાધન પ્રકાશન પરામ ભારત. વેદમાં જે છે એ જ વસ્તુ મહાભારતમાં છે. તો ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરવાનું સાધન વેદમાં બતાવવામાં આવ્યું. તો વેદના અર્થને ગ્રહણ કરવાની ક્ષમતા જેમનામાં નથી એવા બધા લોકો, એવા સત્પુરુષો માટે મહાભારત કેટલું મહાન ગયું, એક લાખ શ્લોકોનું, જેમાં ધર્મ અર્થ કામ મોક્ષ ચારે ચાર પુરુષાર્થનું નિરૂપણ છે મહાભારતમાં. ધર્મગ્રંથ છે પણ મોક્ષનું પણ નિરૂપણ છે. એમાં મોક્ષનો પણ ઉપદેશ છે, ધર્મનો પણ ઉપદેશ છે. ધર્મ આદિ સર્વપુરુષાર્થ તત્સાધન પ્રકાશન પરામ. કશું જ નથી જે મહાભારતમાં ના હોય ખરેખર. તો આ પુરુષાર્થ એનું સાધન જે છે એને પ્રકાશિત કરનાર ભારતી શતસાહસ્રી. શતસહસ એટલે કેટલા? એક લાખ. શત એટલે સો, સ એટલે હજાર, સો હજાર એટલે લાખ. સંહિતામ પ્રવર્તયાન ચકાર. એમણે એક લાખ શ્લોકની સંહિતા જે છે એનું પ્રવર્તન કર્યું, એની રચના કરી. બધાને જાણીએ, બધા પ્રસિદ્ધ છે કે જ્યારે વેદવ્યાસી મહાભારત રચના કરવા માગતા હતા ત્યારે અમે કોઈ લહ્યો જોઈએ, લહ્યો. કારણ કે એમની બુદ્ધિમાં આ શ્લોકોની જે પ્રેરણા એવી ઝડપથી જન્મે કે એમના મનમાં જે આ શ્લોકો જન્મે કે પ્રગટ થાય એને લખનાર કોઈ અત્યંત ઝડપી લહ્યો જોઈએ, સામાન્ય ના ચાલે. એટલે ગણેશજીને પસંદ કરવામાં આવે લહિયા તરીકે. ગણેશજી કે મારી તો એક શરત છે, એ કે તમે અટકવાનું, હું તો લખવાનું શરૂ કરું, અટકીશ તો હું બંધ કરી દઈશ. એટલે શ્લોક તમારે લખાવા લખાવે જ કરવાના, અટકવાનું નહીં. એટલે વ્યાસે બી શરત કરી કે હા એ કરીશ, પણ એક વસ્તુ કે જે શ્લોક લખો એ સમજીને લખવાનો. એટલે મહાભારતના શ્લોકો આમ તો સરળ છે, વચ્ચે વચ્ચે એવો એક અઘરો આવે ને, પેલો કયો કહેવાય ગુગલી એવા બોલાવે. એટલે ગણેશ વિચારમાં પડી જાય, એ વિચાર એટલા બીજા શ્લોકોની રચના કરી નાખે. આ પ્રકારે મહાભારતની રચના છે એવું કહેવામાં આવે. આપણી સંસ્કૃતિ કેવી સુંદર, દરેક દરેક સાથે કેવી સુંદર સુંદર બધી કથાઓ સંકળાયેલી છે. દંત કથાઓ કહો, કથાઓ કહો, આવું તો હોય હોય કે ના હોય, હું તો એવો આપણે વિચાર નથી કરતા. આવું તો કંઈ હોતું હશે, આવું તો કંઈ લખતું હશે, આ કહે છે. એટલે દરેક દરેક વસ્તુ આપણી ટૂંકમાં આપણા ઋષિ મુનિઓ જે છે એમની કેવી બુદ્ધિની પ્રતિભા તો જુઓ. દરેક દરેક વસ્તુની કથા, એટલે ચંદ્રને પહેલાં નક્ષત્ર એની કથા, આ ચંદ્ર છે એની બી આ 27, આ નક્ષત્રની પત્ની છે ફલાણ, એની પણ કથા, રોહિણી વધારે રહે છે રોહિણીની કથા, એમ કરી દરેક ટૂંકમાં જે બધું નિરીક્ષણ કરવામાં આવ્યું અને કેવી સુંદર સંકલિત કરવામાં આવ્યું. આજના કમ નસીબ લોકો પૂછે આમ તો હોય સ્વામીજી, છોડતા રહે તારું તું નસીબ, કમ નસીબ માણસ. એટલે કે એને આનંદ લેવાની ક્ષમતા તારામાં નથી, છોડે ને તને બીજી રીતે કહીશું ચાલ આને માં તું ગયો નકામો થઈ ગયો આને માટે. પણ જે લોકો નસીબદાર છે એનો આનંદ માણી શકે છે ને એને સૂક્ષ્મ અર્થ સમજી શકે છે પછી.
આપણું મન પહેલાં ગ્રહણ કરે પછી એની સૂક્ષ્મ આમ તો હોય તો હશે એટલે છોડી દીધું પછી એમાં અંદર એનો સાર છે પણ ગ્રહણ ના થાય. પ્રસન્ન સાહસિન સંહિતામ પ્રવર્તયામ ચકાર, એક લાખ શ્લોકની સંહિતા છે એ પ્રવૃત્ત કરી. આમ અવિર પ્રારંભ કરે છે એ ગીતાનો ગીતા વિશે કહેવા માગે છે, અર્જુન વિશે કહેવા માગે છે. અર્જુન વિશે ક્યારે કહેવાય? ગીતા વિશે કહે ત્યારે. ગીતા શું છે? બ્રહ્મ વિદ્યા છે. ક્યાં આવી? તો કે મહાભારતમાં આવી. હોય એ વેદવ્યાસ, એ વેદવ્યાસ રચયિતા, એની રચના મહાભારત, એની મધ્યમાં ભગવદ્ ગીતા, એનો ઉપદેશ પ્રાપ્ત કરનાર શિષ્ય અર્જુન, એ પહેલો અધ્યાય. એ પ્રકાર અહીંયા આગળ બહુ સુંદર રીતે આ ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે. હવે આપણે આગળ પછીના ક્લાસમાં જવું પડશે, એટલે હવે પછી આપણે આગળ ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.